વરાછા ખાતે હવે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના 24મા સ્થાપના દિનની ઉજવણીને લઈ યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી અપાઈ હતી. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના 24મા સ્થાપના દિનની ઉજવણીને લઈ આગામી 9 જુલાઈના રોજ સાંજે બ્લડ બેંક અને સરદાર સ્મૃતિ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની રક્તદાન સેવામાં વિશ્વ વિક્રમ સ્થાપિત સેવાઓ ઉપરાંત તે જ દિવસે શ્રીમતી અનિતાબેન દિલીપભાઈ ઠક્કર, કે જેઓ થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરના નવા સોપાનનો શુભારંભ કરનાર છે, જેમાં થેલેસેમિયાના દર્દીઓને નિયમિત વિનામૂલ્યે લોહી ચડાવી આપવાની સુવિધા મળશે. આ સેન્ટર બેલ્જિયમ સ્થિત ડિયા જ્વેલ્સના દિલીપ ઠક્કરના મુખ્ય સહયોગથી શરૂ થાય છે, જે અંગે વધુ માહિતી આપવામાં આવી હતી. મિત્રો, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના 23 વર્ષ જ્યારે પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે, ને 24 વર્ષના મંગળ પ્રારંભ નિમિત્તે કંઈક નવું આપવા માટે અને ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓની જે પીડા અને વાલીઓની આર્થિક રીતે જે પીડા, આ બંને પીડા દૂર કરવા માટે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા શ્રીમતી અનિતાબેન દિલીપભાઈ ઠક્કર થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરનો તારીખ 9-7 અને મંગળવારના રોજ શુભારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સર્વને આવકારતા હું લોક હૃદયથી લાગણી અનુભવું છું, અને આપ મીડિયા દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સ્થાપનાકાળથી આ દિન સુધી સાથે રહીને જે અમે ન કરી શકીએ તે જન જન સુધી આપ આ કાર્યક્રમને લઈ જઈને બ્લડ ક્ષેત્રે આપણે ખૂબ મોટી ક્રાંતિ લાવ્યા છીએ. એ પછી 8008 યુનિટ બ્લડ હોય, કે એક સાથે 20,022 યુનિટ રક્તદાન હોય, કે પછી એક અખંડ રક્તદાન શિબિર હોય, આ બધું આપ સર્વના માધ્યમથી લોકોમાં અવેરનેસ લાવીને આજે આપણે સુરતમાં ગૌરવ સાથે કહી શકીએ કે એક સાથે 50,000 યુનિટ જો બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આ સુરતના આંગણથી આપણે આ વ્યવસ્થા કરી શકીએ. ખાસ કરીને થેલેસેમિયા માઇનોર અને મેજર બાબતે મારે વાત કરવાની છે. જો વાલીઓ માઇનોર હોય, પતિ પત્ની અને એનું બાળક મેજર જન્મે, તો આ બાળકને ખૂબ પીડાઓ થતી હોય છે. અઠવાડિયા 15 દિવસે બ્લડ ચડાવવાનું, ઇન્જેક્શનો લેવાના, અને આ આખી પ્રોસિજરમાં આર્થિક અને માનસિક બે આ કુટુંબો પીડા ભોગવતા હોય છે. આદરણીય દિલીપભાઈ ઠક્કર, કે જે અમારા સંસ્થાના દાતા રહ્યા છે અને અવારનવાર આ સંસ્થાને દાન આપતા રહ્યા છે, આ નવો પ્રકલ્પ જે અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેમાં પણ એને ખૂબ મોટું આર્થિક દાન આપીને સુરતની ચિંતા વિદેશ રહીને પણ કરી રહ્યા છે, ત્યારે આ તબક્કે હું દિલીપભાઈ ઠક્કર અને એના પરિવારને યાદ કરું છું. અને આવા દાતાઓના માધ્યમથી જ આવી એનજીઓ ચાલતી હોય છે, અને આ દાતાઓનો વિશ્વાસ અને આપ સર્વના સહયોગથી આપણે બધા સાથે મળીને થેલેસેમિયા મેજર બાળકોને આ રાહત દરે જે સેવા કરવા જઈ રહ્યા છીએ તે વધારેમાં વધારે લોકો એનો લાભ લે, અને વધારેમાં વધારે લોકો થેલેસેમિયાના બાળકો અહીંયા આવે, અને આવનારા સમયમાં એક પણ બાળક થેલેસેમિયા મેજર જન્મે નહીં તેવો ભગીરથ પ્રયાસ આપણે બધા સાથે મળીને કરવાનો છે. આ તમામ કેન્દ્રના 24મા વર્ષના મંગળ પ્રવેશ પ્રસંગે, આમ તો લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર એક નાના એવા રૂમથી શરૂ થયેલી આજે એક ઘટાદાર વૃક્ષ બની ગયું છે, અને દર વર્ષે તેના જે એમની બર્થડે કહેવાય એમાં આ વખતની 24મી બર્થડે, દર વર્ષે કંઈ ને કંઈ નવા નવા પ્રોગ્રામો કરતું આવ્યું છે. આજે થેલેસેમિયાના દર્દીઓ માટે એક લોહીના, એના બાળકના લોહીની જરૂરત માટે એમને દવાખાને જવું, પાછું લોહીના રિપોર્ટ કરાવવા, લોહી લેવા માટે પાછું બ્લડ બેંક ઉપર જવું, જ્યાંથી પાછું રિક્ષા કરીને દવાખાના પાછું જવું, પછી 2-3 કલાક એને લોહી ચડાવવું, આ બધા જે પ્રોબ્લેમો અને જે ટાઈમનો જે બચાવ કરવાનો હોય છે અને પૈસાનો પણ, ત્યારે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના 24મા વર્ષ નિમિત્તે થેલેસેમિયાનો આખું એક નવું સેન્ટર શ્રીમતી અનિતાબેન દિલીપભાઈ ઠક્કરના નામથી, કે જેઓ આ થેલેસેમિયાના જે આખો કોન્સેપ્ટ છે તેના દાતા છે, બેલ્જિયમમાં રહે છે, અને એનાથી વિનામૂલ્યે સમયનો, પૈસાનો અને ખોટા ટેન્શનનો બચાવ થાય એના માટે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર આ 24મા વર્ષ નિમિત્તે આ થેલેસેમિયાનું આખું સેન્ટર નવું વિનામૂલ્યે શરૂ કરવા જઈ રહ્યું છે. આપ સર્વોએ, સમાજે, પબ્લિકે, લોકોએ, તંત્રએ, મીડિયાએ, પ્રેસે,
બધા લોકોએ જે સપોર્ટ કર્યો છે ત્યારે જ આ નાની એવી ઓરડીમાંથી આ આટલી લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર, જે વિશ્વમાં 20,022 બોટલ એક જ દિવસમાં કલેક્શન કરવું હોય તો પણ આ સંસ્થા એટલી નૈતિક હિંમત ધરાવે છે અને એવા રેકોર્ડ પણ કરી ચૂક્યું છે. ત્યારે આપ સર્વના માધ્યમથી આપણે એવું ન ઈચ્છીએ કે કોઈને થેલેસેમિયાના દર્દી બને, પણ એના માટેની જે કંઈ પણ અવેરનેસ કરવાની છે એ લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર, પબ્લિક અને પ્રેસ જો બધા સાથે મળીને કરશું તો આની અવેરનેસ આવશે અને આવા દર્દીઓને અહીંયા પૂરેપૂરો સહયોગ મળશે અને આની જાણ આપના માધ્યમથી જે કંઈ પણ થેલેસેમિયાના દર્દીઓ છે તેમને મળે એવી વિનંતી કરીએ છીએ. અને 9 તારીખથી જે શરૂ આ સેન્ટર થવા જઈ રહ્યું છે મંગળવારના દિવસે, એમાં આપ સર્વ ખૂબ મોટી સંખ્યામાં વધારો અને આપની સોસાયટીમાં આપના માધ્યમથી કોઈ થેલેસેમિયાના દર્દીઓ હોય એમને વિનામૂલ્યે અહીંયા સેવા મળે એવી આપ અમારા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથિરિયા, મારું નામ મહેશભાઈ સવાણી, ડોક્ટર યુરભભાઈ ડાકરા સહિત અમે આપ સર્વને અરજી કરીએ છીએ. વધુમાં લોકસમર્પણ રક્તદાન કેન્દ્રને તનબંધનથી સહાયભૂત થતા આર્થિક દાતાઓ, રક્તદાતાઓ, કેમ્પ આયોજકો તથા શુભચિંતકોમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર સહયોગીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સુરત.